ऑफ वडोदरा। आचार्य महाधर्मसूरी महाराज ने प्रथम पीठिकानी पूर्णाहुति निमित्ते इंद्रपुरी जैन संघ में सरस्वती महापूजन योजायो हतो। आ महापूजन कार्यक्रम में मोटी संख्या में विद्यार्थियों और श्रावक श्राविकाओं जोड़ाया था। इंद्रपुरी जैन संघ प्रमुख नीरज जैन ने जणाव्यु हतु कि आचार्य महाधर्मसूरी महाराज साहेब की प्रथम पीठिकानी पूर्णाहुति निमित्ते आज संघ में सरस्वती महापूजन विशिष्ट कार्यक्रम योजायो हतो। सरस्वती માતાનો મંત્ર બોલી દોરાને ગાંઠ વાળીને અભિમંત્રિત કરીને આચાર્ય મહાપદ્મસુરી મહારાજનો વાસક્ષેપ લઈ દોરો તથા રક્ષા પોટલી ધારણ કરી હતી। દરમિયાનમાં કાર્યક્રમમાં એલર્ટ ગ્રુપ તથા અનુકંપા ગ્રુપ દ્વારા વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર રોજના પ્રતિક્રમણના સૂત્રો તથા પાક્ષિક ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણના સૂત્રો શુદ્ધિપૂર્વક બોલે અને બધાને પ્રતિક્રમણ કરાવી શકે તેવા 98 લોકોની પરીક્ષા લેવામાં આવી અને તેમાંથી 23 લોકોનું બહુમાન કરી 11,000 તથા 21,000ની બહુમાન રાશિ આપવામાં આવી હતી। આજે ઇન્દ્રપુરી જૈન સંઘની અંદર ચાતુર્માસ બિરાજમાન આચાર્ય મહાપદ્મસુરીશ્વરજી મહારાજા સાથે આચાર્ય મહાધર્મસુરીશ્વરજી મહારાજા, આજે આચાર્ય મહાધર્મસુરીશ્વરજી મહારાજાની પ્રથમ પીઠિકા પૂર્ણાહુતિ નિમિત્તે શ્રી સંઘમાં સરસ મજાનું સરસ્વતી મહાપૂજન એનું આયોજન થયું છે। આ આખી આયોજનની વિધિ કરવા માટે મંજલપુરના આપણા સુપ્રસિદ્ધ વિધિકાર હિતેશભાઈ પધાર્યા છે, રૂપસિંહભાઈ ઝાડવા એ પણ આપણી સાથે છે। આપણે હિતેશભાઈને પૂછે આ પૂજન જે છે એની અંદર કેવા વિધાનો આવે છે અને એનું શું ફળ છે। શ્રી સરસ્વતી માતાનું પૂજન આર્ય દેશની અંદર આર્ય કુળની અંદર દરેક ધર્મમાં થતું આવ્યું છે, ચાહે જૈન ધર્મ હોય, વૈદિક ધર્મ હોય, કોઈ પણ ધર્મ હોય। જ્ઞાનના અધિષ્ઠાત્રી દેવી તરીકે સરસ્વતી માતાની આરાધના અને ઉપાસના વર્ષો પૂર્વેથી થતી આવી છે અને અત્યારે પણ ચાલી રહી છે। એ વિધિ અંતર્ગત આજે આપણે ઇન્દ્રપુરી આરાધના સંઘની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મહાધર્મસુરી મહારાજાની સુરી મંત્રની 5 પીઠિકાની આરાધના અંતર્ગત પ્રથમ પીઠિકા જે સરસ્વતી માતાની હોય એ સરસ્વતી માતાની પીઠિકાની પૂર્ણાહુતિના અવસરે શ્રી સંઘ સાથે મળી અને સરસ્વતી માતાની આરાધના અને ઉપાસના માટે ભેગા થયા। લગભગ 70-75 બાળકોએ આ સરસ્વતી પૂજનની અંદર સરસ રીતે લાભ પ્રાપ્ત કર્યો અને એ સરસ્વતી મહાપૂજનની અંદર બાળકોએ અષ્ટ પ્રકારી પૂજા માતાજીની કરવા સાથે 108 વખત જાપ પણ સમૂહમાં બધાએ કર્યા। ખૂબ સુંદર એ આયોજન સંઘ તરફથી કરવામાં આવ્યું અને સકળ શ્રી સંઘના શ્રાવક શ્રાવિકાઓએ ઉત્સાહભેર લાભ લઈ અને આ સરસ્વતી માતાનું પૂજન કર્યું છે। બસ કે સરસ્વતી માતાના પૂજન દ્વારા સૌ કોઈને સમ્યક જ્ઞાનની અભિવૃદ્ધિ થાય, સદબુદ્ધિની પ્રાપ્તિ થાય, વિશ્વ માત્રના જીવો ચારે બાજુ જે કંઈ હિંસા વગેરે ફેલાયા છે એ દુર્બુદ્ધિ બધાની દૂર થાય અને અહિંસા ભાવ સૌના હૃદયમાં સ્થાપિત થાય અને એના દ્વારા વિશ્વ માત્રમાં શાંતિ ફેલાય એ જ મંગળ કામના સાથે સૌ જીવો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી મોક્ષ પદની પ્રાપ્તિ કરે એ અભિલાષા। બોલો જીનો સાસન દેવ।